આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે. તો નર્મદા ડેમની સપાટી 129.45 મીટર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ બંધ કરવામાં આવ્યું છે. તો 3 ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતવાસીઓ માટે. ખુશીના સમાચાર, નર્મદા ડેમની સપાટી 129.45 મીટર પહોંચી છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. તો નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ છે તે બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 3 ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. નર્મદા ડેમની સપાટી 129.45 મીટર પહોંચી છે, જેમાં 3 ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. તો સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ છે તે બંધ કરવામાં આવ્યું છે. તો ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર, આનંદના સમાચાર સામે આવ્યા છે. તો નર્મદા ડેમની સપાટી 129.45 મીટર પહોંચી છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. લોકો માટે ખુશીના સમાચાર, ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસ છે તે પણ બંધ કરવામાં આવ્યું છે અને સાથે જ 3 ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે. નર્મદા ડેમની સપાટી 129.45 મીટર પહોંચી છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. તો નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ છે તે બંધ કરવામાં આવ્યું છે. તો 3 ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.